નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. મોહસીન એ આઝમ મિશન હિંમતનગર દ્વારા એક અનોખી પહેલ, મોહરમના પવિત્ર તહેવારે ફ્રૂટ વિતરણ. વિજાપુરમાં કોરોનાની ત્રીજી લહેરને મુદ્દે તાજિયાનો જુલુસ બંધ રાખી સ્થળ ઉપર જ દર્શન માટે ખુલ્લું રાખી તહેવાર ઉજવ્યો. કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વધુ મોટો ધરતીકંપ આવવાની શક્યતા, લોકો ભયભીત. બગસરાના જૂની હરિયાદ ગામે તાલુકા કક્ષાનો 72મો વન મહોત્સવ ધારાસભ્ય જેવી કાકડિયા સહિત વન વિભાગ દ્વારા ઉજવણી કરાઈ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું. પંચમહાલ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનોને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બ્રહ્માકુમારી રતન દીદી અને જયા દીદીએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. દાહોદના ખરોડ નજીક અકસ્માતમાં એકનું મોત. વલસાડ શહેરના બજારમાં ભીડ. વલસાડ શહેરના બજારમાં રક્ષાબંધન પર્વને લઈને શહેરની દુકાનોમાં ગ્રાહકોની ભીડ, વેપારીઓમાં આનંદની લહેર. સક્રિય થયેલું ચોમાસું હવે દક્ષિણથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ વધી રહ્યું છે આગળ. આરસેલર મિત્તલ ગ્રુપના ચેરમેન અને સીઈઓએ સીએમ રૂપાણીની લીધી મુલાકાત. ગુજકેટનું શનિવારે સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. રાજકોટમાં કોરોના બાદ પ્રોફેસર 4 માસથી કોમામાં, દીકરી કહે પપ્પા તમે બોલો. સુરતમાં આપના નેતાના ભાઈ પર દુષ્કર્મનો આરોપ, ભાજપે કાર્યાલય પર કર્યો હલ્લાબોલ. રવિ દહિયા, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ આ કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અમદાવાદમાં યુવાન કચરાપેટી પાસે પડ્યો હતો, ગુપ્તાંગમાં લગાવેલી હતી ફેવિક્વિક. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાની બાળકીનું કોરોનાથી મોત, તંત્ર થયું દોડતું. મહિનાની 5 લાખની કમાણી વાળો બિઝનેસ કેન્દ્ર તરફથી મળે છે 85% સબસિડી. રોજગારીની શોધમાં હો તો આ કંપની પર ધ્યાન રાખજો, અમદાવાદ સુરતમાં મોટા પાયે ઓપરેશન. અમદાવાદમાં પ્રેસ, ડોક્ટર કે પોલીસનું લખાણ લખનાર વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ. લગ્નો તૂટે, સગાઈઓ ફોક થાય છે, રાજ્યમાં સરકારી નોકરીની પ્રક્રિયામાં લાલિયાવાડી. ચીને પોતાના નાગરિકોને 3 બાળકો પેદા કરવાની આપી છૂટ. અફઘાનમાંથી મોટા સમાચાર, તાલિબાને 150 લોકોને કર્યા કિડનેપ, મોટા ભાગના ભારતીય. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.